કુરબઈમાં મહિલાને માર મરાતા સારવાર અર્થે જનરલમાં લઈ અવાયેલ. ભુજ તાલુકાના કુરબઈ ગામે રહેતી મહિલાને માર મારી ઈજાઓ પહોંચાડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ કુરબઈ ગામે રહેતી દમયંતીબેન દામજી ગરવા ઉંમર વર્ષ 40 ને ગાંધીધામના મુકેશ રામજી ગેડા, મુકેશના સસરા રામજી મેઘજી ગેડા, મેઘજી ડોસા, મેઘભાઈ મેઘજીએ લાકડીઓ વડે માર મારી ઈજાઓ પહોંચાડી હતી. દમયંતીબેનની દીકરીએ 2 વર્ષ પહેલા મુકેશના ભાઈ સાથે લગ્ન કરી લીધા હતા અને મુકેશ તથા તેના પરિવારજનો કુરબઈ ગામે છોકરીની સગાઈ કરવા માટે આવેલ ત્યારે દમયંતીબેને કુરબઈમાં છોકરીની સગાઈ નહીં કરવા અને માર મારી ઈજાઓ પહોંચાડતા સામત્રા ઉપથાણાના હેડ કોન્સ્ટેબલ મુદેશ સાધુએ તપાસ હાથ ધરી હતી. એના ઘરે સગાઈ છે એટલે ના કરી કે અમે છોકરીને લઈ ગયા. મારે તો છોકરીને લઈ ગયા હતા એના માટે કે મારા મારી થઈ ગયા. સર નમસ્કાર, હું કાંતિ ગરવ બોલું છું કુરબઈથી. આ મારા કાકી છે અને અગાઉ 2 વર્ષ પહેલાં એમના જે સુપુત્રી છોકરી જે એ અગાઉ મેરેજ થઈ ગયેલી છે અમે એ વસ્તુને ભૂલી ગયા અને સર આવી કાલે ઘરે લેડીસો ગરબાનો જે નવરાત્રીનો ઉત્સવ ચાલુ છે અને ઘરે બેઠી નથી અને આ વિરોધ પાર્ટી આવી અને ડાયરેક્ટ લેડીસોને મારપીટ કરી છે. જે સાહેબ આપ આ જનરલ હોસ્પિટલના માધ્યમથી આપ જોઈ રહ્યા છો અને સાહેબ અમે તો આ વસ્તુને ભૂલી ગયા છીએ. સર આ કલયુગમાં આવા લેડીસો ઉપર કૃત્ય થાય છે. સાહેબ આપ મીડિયા માધ્યમથી આપનું આભારી છું કે આખા કચ્છની અંદર આવો જે કૃત્ય ન થાય એ હું આપની પાસે આવ્યો છે. સર એક નામ તો એ છે મુકેશ રામજી દેડા, બરાબર છે. બીજા એમનું સસરા છે એનું અમને નામ નથી આવતું, મુકેશ દેડાના સસરા છે, બરાબર છે. પછી રામજી દેડા, રામજી મેઘજી દેડા, બરાબર છે. પછી મેઘજી ડોસા અને મેઘભાઈ મેઘજી ડોસા, બરાબર છે. એ આવી અને બધાને પ્રોચર કર્યું છે. હવે અમારું એક અમે ગરવા સમાજ છીએ અમે અને અમારાથી આ પત્તી પસાર સમાજ છે. શું કહ્યું કે સાહેબ અમે એવું અમારી એક તો દીકરી ગઈ છે, બરાબર છે, અગર 2 વર્ષ પહેલાં અને પાછું એ આવી અને ફિલ્મી ઢબકે અમારા ઉપર જે કરુણતા આપ કરી છે એ સાહેબ હું આપને પાસે રિક્વેસ્ટ કરું છું. મુકેશ કોણ છે? હે, મુકેશ કોણ? મુકેશ એ છોકરી છે, જે છોકરી અમારી ભાગી છે એનો દેશ છે, સમજ્યા સાહેબ. હવે એને ખબર, કારણ કે એ તો હવે એવું છે અમારી જે ઇજ્જત ગઈ છે, ઈજા પામનાર દમયંતીબેન રામજી ગરવા, પછી દામજીભાઈ ગોવિંદ ગરવા, પછી મારા વાઇફ છે મીનાબેન કાંતિલાલ ગરવા અમને અને અમારા દાદી જવાહરબેન, એ ત્રણેય બેઠા હતા. માંગણી સર અમને તો કહે છે આપ મીડિયા માધ્યમથી આના ઉપર કડકથી કડક કાયદેસર કાર્યવાહી થાય એવી હું આપના પાસે અપેક્ષા કરું છું. અને સર અગર જો આ મીડિયા દ્વારા આપનો હું આભારી છું અને અગર જો કોઈ પણ એક્શન નહીં લે તો સર હું કલેક્ટર ઓફિસ અને એસપી ઓફિસ કને હું ઉપવાસ ઉપર આંદોલન કરીશ, હું ખાતરી આપું છું. અને આખો ગામ મારા ઉપર બધો સપોર્ટ છે, બધી સમાજનો હું સપોર્ટ ભેગી કરી અને હું ઉપવાસ ઉપર ઉતરીશ. હું આપને ખાતરી આપું છું, આપનો આભારી. મીડિયા માધ્યમથી આપનું આભાર. આભાર.